જીજે તો આ તો દુકાનો અમુ જવા દે. આ ચૂંટણીમાં ચૂંટણીમાં કેટલા દાડા દુકાને જો નહીં, અને હું ચૂંટણામાં ચૂંટણામાં કઈ દાળિયા ઠાર્યા ના અને છેવટે હારી ગયા, 500 વાટે પડી ગયા. શું કરવાનું, દુકાન જવા દે. આ સાપરું બાપરું કરવાનું હતું તો આમને આમ પડી મેલ્યું ને, હવે કોઈ આવે ને હોળા ને બહોળા લાઈન મેળ્યા હતા. અરે અરે આ દુકાન ને તો હું નવી લાવ્યો તો હું કોઈ ચાલુ કરું. શું કરું, આ ચાલુ કરે જોજે દુકાન નો છાપ જોઈએ ગમતી નહી. હવે તો ખુલવી નહી, હાલ હાલ બોધેલું જ રાખવાથી. પછી કરવું તો પડશે, આજ બજાર જઈ માલ સામાન લાઈન પછી જ ચાલુ કરવી. હાલ એમને ચાલુ કરવી નહી વરી. હવે આ ચૂંટણીમાં રસ લેવાય નહી. હા તો ડાયરેક્ટ ફોરમ ભરીને સીધો લડવાનું જ ચાલુ કરી દીધું. હાલે હા મારો કે પણ કોકનું પેલું એ કરી દેવું પડે, કોકને પેલી લેવી પડે ચેતવણીઓ, બધી વાતચીત લેવી પડે એમ નામ હું ચૂંટણીમાં. અને આ દુકાન ના બુકાન ના માટી માટી બધી હરખી કરાવી પડશે, પછી બધું કમ્પ્લીટ કરવું પડશે. આ જોજે અલકભાઈ અને ખારા બાડા ગોડાઈ મેલ્યો ને, હજુ દુકાન કોઈ ચાલુ કરી નહી, તમને ભમણ કરી મેલ્યો બધું શિકાર. ભગવાને કોઈ શ્યામ નહી જોજે આ બધું. આ ચૂંટણી ના ચૂંટણી કોઈને પૂછતા નહી, ગાસતા નહી, કોઈને સીધા જઈને ઉભા થઈ જાય. હા બોલો અલકાજી, બોલો. ઘણા દાડે યાર મળ્યા, આ બધું રમણ ભમણ કરી મેલ્યો ખાડા ગોડાઈ યાર. બાપા હું કરે, આ પેલા મોટા ભાઈએ ચૂંટણી માં ફોર્મ ભર્યું તું તે હિમાં હિમાં હળમાલા હળમાલા માં દુકાન નું એક કશું દાડીઓ વાળો નહીં ને ખાડા કર્યા. જોજો હવે હેરાન થઈ ગયો હું, એ હવે શું કરું. પણ પાંચ માણસ ને ભેગા કરીને કોઈ પૂછવા તને ખબર પડે, મન તો કાંઈ પૂછતા નહીં કોઈ ને, કોઈક મોટા માણસ ને પૂછવા ખબર પડે તમે. હા એ વાત સાચી, તમામ પૂછ્યું હોત તો આજ આ દાડા ના હોત. આ ખોટા ખોટા ત્યાં 2-3 લાખ રૂપિયા બગાડી લે છે આ ઘરના. હવે આ દુકાનમાં માલ ભરવાના એ નહીં. આ રાજુભાઈ પૂછો, મને પૂછો, કોક ને પૂછવા ખબર પડે, એમને તમે હાથે ખબર પડે. વાત સાચી, પણ આ મોટા ભાઈ વાળી મોન્યું ના યુવાના જેમ કરી રાખ્યું. ત્યાં ઇમાન ઇમો હારી ગયા. હવે હું કોમન મોઢો હતા લાયક રહ્યા નહીં કે ઉપાય મોટા ઉપાડે હેલ્યા હતા. રૂપિયાની બરબાદી કરી મિલે દુકાન નો નહીં કોણ પડ્યો કે નયા ખાડા માટે ગોડાઈ મિલે કરવાનું. જો આ સાપરું કરવાનું મજૂર લાઈન લાવ પૈસા તો યાલો. હવે હું કઉ છું ના કે ભાઈ આપણે આવું થઈ ગયું. પણ તમારા મન પૂછવું તો પડે કે આનો હું પૂછે યાર. ભલા મોણા હેરાન હેરાન થઈ જાય ચૂંટણી મન. ભલા મોણા પૂછતા નહીં આ ઉપાજી કોટલો હર્યો. અને આ ચૂંટણી મન 500 વોટ માં હારી જવું કેવાનું કેવા. ખર્ચો કોણ કરશે, આ સાપરું બાપરું પત્ર બત્ર કશું લાવી નહી. હજુ તો શું કરવાનું, હવે પત્ર ચોઈ લાવવાનો, મજૂરો પૈસા ચોઈ હાલવાના. મોટા વડીલો ભેગા કરીને વાત કરો તો ચૂંટણી બાબત નું હું બધી ખબર પડે. હા કે ના કે એમને ખર્ચા ના કરશો. અમારા રાજુભાઈ લડવા ગયા હતા, અમે ના પાડી ભાઈ ચૂંટણી માં રાજકારણ માં મજા નહી ના પાડી. એટલું સારું નહીં લ્યો, તો ટેન્શન કરો ને. અમારે ત્યાં ઉપાધી ઘેરવી જવાનું, અમે ના પાડી ભાઈ રાજુ આપડે ચૂંટણી લડવી નહીં. હવે 2-3 વાલે વકાલ વકાલ રહેવું ને તાને પૈસા ભેગા થાય. આ તમારા જેવાનો રાજુભાઈ જેવાના લાયેલા બધા હાલવાના નહીં યાર. આ દાડો ઉકન થત ફોન આવે, પેલા ડીજે વાળાનો આવે, ચવાણા વાળાનો આવે, મંડવા વાળાનો આવે, કુના હાલવાના. આ લાયનો ને પેલા આમ કરો બધું પછી ખબર પડે. લાયનો તો કરો પેલા બધી કોક ને પોણી જાયું કરો. હું કેતો લ્યા કે ભાઈ ચૂંટણી માં આપણો કોમ નહીં, આપણી કોમ માં કોઈ નું સારું કરીને હું કોઈ વોટ આલશે. રાજકારણ માં પડવા મજા નહીં ભાઈ તારે. ના ઇમોલ ઇમોલ ધંધા પડતા મેલો ને આ બધું અમુક કરવા કરો. જે પડ્યો બતા આપણે મજૂરી કરવા ના રાખો, આપણે રાજકારણ માં પડ્યા જેવું નહીં. આપણે જે કરતા એ કરી ગો. રમણ તો હેલ્યા હતા બસ, આ વટો મારવા આવ્યા હતા. જોઈને બધું રમણ ભમણ જોઈ ત્યાં દુકાન ચાલુ કરવાનું કરું. તે દુકાન જોવા થાય તો હવે કોઈ નાકા પાછું કરવું પડશે કે
ચાલુ કરી દે કે હા તો કોઈ જરૂર પડે કેજો બરાબર અમે આટલા માં છીએ હોય આ લાઈન નો ટુકડો દો તો ના જ હું લઈ દઉં લઈ તો હવે ન તો હું કચ્છો હવે અમે તાણવા કંટાળી ગયા ચૂંટણામાં કોઈ મળ્યું નહીં પણ ખાલી ખોટા હેરાન થયા ખાલી ખોટા વિરોધ થઈ યાર હા તો ગમ ગમ માં વિરોધ પે આવવાના છે વિરોધ પે આવવાનો કુટુંબમાં વિરોધ પે તમે હારાવ ત્યાં બધી શીખવામાં આલો પછી તમારી બીજા વળ્યું કે આયા તા મોટા ઉપાડા લઈને ચૂંટણો લડવા પડી ગયા શું કરવાનું તમે ઘણા એટલે સારી સલાહ લે મારે એકલા માથા ખેતી કરવી કા કરવું બાના વિશ્વાસી રહ્યા તો જે હોય એ કોઈ બેસી વિના કરતા અમાન પૂછ્યા તો અમે તમને કહ્યા કે ભાઈ હરખાભાઈ આવું ના કરા બરા આપણો અમે મજા નહીં પણ તમે તો અમને પૂછ્યું નહીં કોઈ નહીં મોટા બોલવા જો કે તને ખબર ના પડે આજકાલ નું એટલે હું યાર કોઈ વધારે બોલ્યો ને કરવા દો જેમ કરવું આપડે ફરજ માં આવતું હતું પ્રચાર કર્યા નોમ કરે પૈસા વેર્યા અત્યારે પ્રચાર માં તો પબ્લિક ને કોઈ કીધા જેવું જ નહીં ખાવા ઓલી વાત જોઈ રહી હોય ખાવાનું તમારું ના ગોડવાનું મારું ખાવાના નોતાવાના જુદા હોય જણાતા અમે જીએ તારે કોઈ જરૂર વાત કહેજો બરાબર અમે ખેતર માં છીએ ગત નહીં આવતી આપડો રાયડો તો વાયો બરાબર રાયડા તો સારું ઘઉં કેટલા વાયા તમે ફટાફટ હટાયલો નહી હટાવો મળખોજી તો મળખોજી સમજાણાય પણ ભાઈ મોટા રહ્યા ને મને નહીં હોય ખબર આમ તો બહુ દોડતા ફરતા હતા મોટી મોટી વાતો કરતા હતા એટલે જે થયું બરાબર થયું આમ તો બરાબર સારું થયું આમ તો જે ખાડા પડે ને હવે ખબર પડી જાય કે ચૂંટણી લડાય કે પ્રચાર થાય પાઇપ નો કટકો શીટો મળી દો હાલ મેઠું મેઠું બોલી છે પણ હેલા જ વિરોધ પાર્ટી માં હતા આમાં પારવાનો પૂરેપૂરો હાથ હોય ને તો એ યુવાનો માથા પાઘરી બાંધીને હાલ્યો પણ મોટા એટલે આપણે કોઈ બોલાય નહીં પણ યુવાને જ અમને હરાયા છે કારણ કે અમલની પાર્ટી મેર્યા હતા ને અમારા વાહ વારોમાં હેર્યા રાતે પેલી મિટિંગો કરી કંઈ કીધું હોય છે કે પેલો ના હતા હેર્યા કશું કરી એમ નહીં યુવાન ઘર ભરવા ઉલે જાય છે હું ઘર ભરવા ભાઈ એક વખત લાવો પછી ખબર પડે કે કેવી રીતના અમે કામ કરીએ આ તો કોકનું સારું થતું હોય ના જોવાનું મજાક ઉડાડવાનું ધંધા કર્યા અતારામાં આવ્યા તે ઉડાડીને જે આવે શું કે મને તો રી તો આવી હતી પેલા ડાકડા મેલો બે પણ શું કરવું હવે આપડે કોઈ કહેવાય નહીં હવે હારી જેલા મોણ જ છીએ હવે કોઈ કરીએ ને તો ગમ વાતો કરે કે લ્યો હારી જાય એમાં પેલા ડુહાન માર્યું એટલે આ ભાઈ પણ શું કહેવાય રે મજાક ઉડાડવા જ આવી દર વખતે જ કારણ ઊભા રે એમાં વળી અને હારી જ્યાં પણ શું કરીએ કોઈ હવે જે થયું એ થઈ ગયું તણ હવે આવી મજાક ઉડાડવા દે વારો ખબર પડે આ વખત ગોમ બંધેલની ચૂંટણી હું ફોરમ ભરું મોટો હું હું ફોરમ ભરું વન વે લાઈન મેલું અરે તું જો ખાલી આખા ગોમની વસોમાં ફાટેલી ફાટેલી રાખું પછી ખબર પડે કે ચમ ચૂંટણી લડાય હું એને મજાક ઉડાડી જાય એટલે હું કહે અમે કોઈ હેલ્પફેલ માણસો છે અમુક ઓળખતું નહીં એવી તો માનવાનું જ નહીં આ કોઈ કામ નહીં આ કોઈ ગોમ પંચાયતની ચૂંટણીમાં
દમ માર્યો તો અમે એક વોટ કટવા ના દઉં. અમારે પાર્ટીમાં 0% રાખવું અને આપણી પાર્ટીમાં 100%. અરે તમે જોવો ખાલી ચવાણા જે ખાવું હોય મિટિંગો મિટિંગો તાગળ દિંદા કહી નાખો તાણા પાર આવી છે. આ ચૂંટણી આપણે એક વખત હાર્યા એટલે લોકોની એમ કર્યા કશું નહીં કરે. અરે ના શું કરે ગમે તે કરી શકે. એકલો માણસ શું કહે, એકલો માણસ પડે એટલે કોઈ કરે કે ના, હું તો ભૂલી જ જવાના. હવે ચૂંટણીઓ તો હતર ફેદી ના છે. આ લોકો આજકાલના લડતા લડતા છે. મુખ્યમંત્રી પ્રધાનમંત્રી પહોંચ્યા તો આપણે પંચાયત સુધી નહીં પહોંચીએ, એ તો વાત ખોટી જ છે. પંચાયતમાં આવ્યા પછી એક કામ કરવું હોય ને, રોડ રસ્તા ને પાણી ને ગટર ને બધું પૈસા આવતી વખત ધારાસભ્યમાં પહેરી જવું. ચમ કોમ વોટ ના હાલ, કોમ ના સારું કરાવવું હે તો હાલશે વોટ, નકર જાય પેલામાં હોય તો પોજ વર સુધી ગમે એમ હમણાં હાથ મેલીને રોવો. હવે જોઈએ પેલા આયા એથી ચેવું કરાવી, કશું નહીં. ચાર પાંચ માણસ ના લે જાય છે 5,000 રૂપિયા એટલે વેચાઈ ગયા. અને અમારે હમું ના જોયું કે ભાઈ ના અરે વ્યવસ્થિત માણસો છે, તે કોઈ સારું કામ કરશે. આ વખત સરપંચની ચૂંટણી જીતવા દે, ખાલી જીતી જ ને એને ઘરે પેલા ડોહાન આમ પેલો એ નંગા લોબરો હતો ને એ બેહાને વતાવી દેવું કે અમે શું. આ વખત તો કમ્પ્લેટ બધું કમ્પ્લેટ જ રાખવું. આ ચૂંટણી હારવી જ નહીં, પાક્કા પાયે કરીને જ હેડવું. ના હોય તો બારના માણસોની શીખ લાવીશ અને કમ્પ્લેટ થવું. પછી સરપંચની ચૂંટણી લડું પેલા ડોહાના ડાગરાને આ મોટું થઈને ફરા ગામમાં સાથી કાઢી હું સમજા. અમે આજકાલ નહીં પણ હું કહે અમને બધી આવડત છે. તમે ઘેરા થઈ જાય એટલે હું કહે પેલા એવું નહીં કે ઘેરો જ કાઢવા વાળી અમે વાળીએ તાણે વરી હન. આ વખત તો ના 101% નામ બદલી નાખું પણ ચૂંટણી લડું. આ તેલ લગાવવા જે ચૂંટણી મુન્ને વાતો કંટાળ્યો હવે મગજ આ પારો જતો રહ્યો. તેલ લગાવવા જો બધું હવે મને ઘેર જવા દે, ખાધા પીધા માટલું ઉપાડ ઉપાડ માથું ફૂટી જાય, બેડા ફાટી જાય અને હા હું કહી એટલે આ લુકરો થતો નહીં ખાવામાં ના ખાવામાં. ચૂંટણી રાત દારૂ પ્રચાર પ્રચાર કઈ તે લગાવવા જેવું બધું ચૂંટણું ફૂંટણું. હવે કદી પેલા કહી દઉં કે હવે આવા ધંધા ના કરતો તો હવે મારું મગજ જીવ આ બધું હું રાખ્યું કંટાળ્યો. ચપ્પલે તૂટી જુદો જાય ને એને લાવવામાં ફૂલ લેવાનું મારે તે લગાવવા જેવું બધું જવા દેજે. હવે ઘેર જવા દે મને બીજું કશું કહું નહીં. ચપ્પલ આ માટલું આમ તો ના ફૂટત પણ આપણા વાળા જ ગોડળીઓ કરીએ છીએ અને ફોડી નાખ્યું. પણ આ માટલાને ફોડવા વાળાને તો બધાનો બદલો લેલો સરપંચની ચૂંટણીમાં આવીને બધાના વારા કાઢું. પછી ખબર પડશે એક જ ચમનું આમ થાય એમ. સપોર્ટ કરેલો હતો ઇવન બાપનું શું જતું હતું. આવ્યો હતો કે ઘર ના થયો તો આજુબાજુ ગમક નાર્યા ભાઈ તમારો ભાઈ આવ્યો, તમારો ગોમનો આવ્યો, તમારા ભાઈનો છોકરો કોવામાં ઢેકણું ફોલવાનું પાંચ મળો વચ્ચે બે વખત એટલું આબરી ના વધો આમ સંબંધ ના વધો. અને આમ રાવણા બેઠા હોય તો લોકો એમ કે ના ભાઈ પવનનો ભત્રીજો હોવ આમ ને તેમ ને ધારાસભ્ય હોવ આમ ચમ વરી હેલફેલ માણસો નહીં આમ ખાતા પીતા ઘરના એવું ના થોત. પણ આ તો મારે આ બેટા પાડવા જ માગી ગમે ત્યારે કોક કરીએ ને આમ નહીં કરવાનું. અમે કેમ એટલે તમે કેમ કરવાનું વાત કરો તે અમારે તો કશું વિચારવાનું જ નહીં. નવા ચપ્પલ તૂટી ગયું, ચપ્પલ તૂટી ગયું મારું 50 રૂપિયાનું નહીં આવ્યું, 150 રૂપિયાનું લાવ્યો હતો. હવે કુંભાલી આવેલ છે પૈસા ગુજરાત 10 રૂપિયા નહીં પડ્યા કોણ લઈ આવેલ છે આ વરી. હવે માટલું ઘરમાં હતું ને એક એ પ્રચાર કરવા લઈને એ ફૂટી ગયું. તે બૈરાએ હોઠું મેલ્યું બૈરામાંથી હજુ સુધી વર્ષ માટલું ફોડીને આવ્યા હો. અને આ હવે એવો કંટાળ્યો માતાજીને છોકરો હમણાં પછી મરી જાઉં. અને હું આવા તો ધંધા મોડાતા હશી તેલ લગાવવા જોઈએ પેલા ડાગડા ને તો હાલ નહીં.